नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हशो। एवं लगे कि तमे लोग वर्कशीट सरस लखो छो पर विडियो जोता नहीं का तो ओछा जन जो है। वांधो नहीं, विडियो जोता रहो बेटा। तो तमने पाठ के कविता में शू कहवा मांगे ये खबर पड़े, बीजू तो कहीं है नहीं, पर तमने ख्याल आए कि शू कहवा मांगे। चलो धोरण 9 विषय गुजराती में आपणे आगळनो पाठ जोवा जई रह्या छे। पाठ 4 गोपाळ बापा। आजे फोटो देखाय छे ने ए गोपाळ बापानो छे बेटा। आ आखा पाठमां गोपाळ बापानो पात्र परिचय छे अने आजे पाठ छे एना लेखक छे मनुभाई राजाराम पंचोळी। एमनो टूंकु नाम एटले एमनो उपनाम छे दर्शक। आ नवलकथा है बेटा अने एमांथी एक भाग लीधेलो छे, नवलकथा खंड एक भाग लीधेलो छे एटले एने नवलकथा खंड तरीके ओळखवामां आवे छे। आनी अंदर आ जे पाठ छे आ नवलकथा खंड छे एनी अंदर गोपाळ बापा अने ए जेनी साथे वात करे छे सयाजीराव गायकवाड़, ए बन्नेनो संवाद ए रजू थयेलो छे अने एना द्वारा गोपाळ बापा केवा छे એમનું વ્યક્તિત્વ કેવું છે એનો પરિચય આપણને આ નવલકથાખંડમાંથી મળે છે। જે નવલકથાખંડ છે બેટા એ ઝેર તો પીધા જાણી જાણી એમાંથી એક ભાગ લીધેલો છે, ખૂબ જ સરસ નવલકથા છે। તો આપણે જોઈએ લેખક પરિચય, દર્શક એમનું ઉપનામ છે એવા મનુભાઈ રાજારામ પંચોળીનો જન્મ રાજકોટ જિલ્લાનો વાંકાનેર તાલુકો અને એમાં નાનું સરખું 85 ગામ ત્યાં આગળ થયો હતો। સ્વતંત્ર સૈનિક હતા બેટા, સ્વતંત્રતાના સૈનિક હતા અને એટલે જ ગાંધીજીના રંગે રંગાયેલા હતા। ઘણી વખત જેલવાસ પણ ભોગવેલો અને એ દરમિયાન જ તેમણે ઘણું બધું વાંચન કરેલું। તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા। તેમણે ભાવનગરમાં આવેલી ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરેલી। આ બંને સંસ્થાઓ બેટા ગાંધીજીના રંગે રંગાયેલી છે અને આઝાદી વખતે આ બંને સંસ્થાઓએ ખૂબ જ સરસ પોતાનો નોંધપાત્ર ફાળો આપેલો છે। કેળવણીના આ જ સંસ્થાઓની અંદર જ તેમણે કેળવણી કેવી રીતે આપી શકાય એના નીત નવા પ્રયોગો કર્યા। ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ એ વિશે એમણે ઊંડાણપૂર્વક લેખન કાર્ય કર્યું છે, વાંચન તો કર્યું છે પણ સાથે લેખન કાર્ય પણ કર્યું છે। બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર એમની સુપ્રસિદ્ધ ખૂબ જ સરસ નવલકથાઓ છે। તમારા પપ્પા મમ્મીમાંથી ઘણાએ વાંચી પણ હશે બેટા। અને ઝેર તો પીધા જાણી જાણે એ એમની સર્વશ્રેષ્ઠ નવલકથા છે। આની આ નવલકથા પર બેટા ગુજરાતી પિક્ચર બનેલું છે અને તમને યાદ કરાવું તો હમણાં લોકડાઉન હતું ત્યારે રામાયણ સિરિયલ ચાલતી હતી અને રામાયણ સિરિયલમાં જે રાવણ બનેલો અરવિંદ ત્રિવેદી એનો ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી એ ગુજરાતી ચલચિત્ર ક્ષેત્રે ખૂબ જ મોટા અભિનેતા હતા અને આ ઝેર તો પીધા જાણી જાણી એમાં એમણે મુખ્ય રોલ, મુખ્ય પાત્રનો અભિનય કરેલો। એ સિવાય પવિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે। સૌથી શ્રેષ્ઠ કહેવાય સાહિત્ય જગતમાં એવો જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એવોર્ડ પણ એમને મળેલો છે। એ સિવાય રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી એ એવોર્ડ પણ એમને મળેલા છે। પદ્મભૂષણ, પદ્મશ્રી આ એવોર્ડ તમને ખબર હશે કે 26મી જાન્યુઆરી હોય ત્યારે આ એવોર્ડ સાહિત્ય ક્ષેત્રમાં, ચલચિત્ર ક્ષેત્રમાં, પછી દોડમાં, જે સ્પોર્ટ્સમાં રમતગમત ક્ષેત્રે દરેકે દરેક ક્ષેત્રમાં ઊંચા સ્થાન પર બિરાજેલ વ્યક્તિ હોય કે જેમણે કંઈક હાંસિલ કર્યું હોય એ લોકોને આપવામાં આવે છે। અર્જુન એવોર્ડ, અર્જુન એવોર્ડ રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે। સાહિત્ય ક્ષેત્રે બેટા જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે। એ સિવાય પદ્મશ્રી, પદ્મવિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવે છે। આ એવોર્ડ અંતર્ગત એવોર્ડ હોય છે એની સાથે સાથે અમુક રકમ હોય છે અને એ સિવાય તમને ઘણી જગ્યાએ ફ્રીમાં તમે જઈ શકો એવી સુવિધાઓ પણ એમાં આપેલી હોય છે। તો આટલા સરસ એવોર્ડ વિજેતા આપણા દર્શક સાહેબ
અને એમની આ નવલકથા ઝેર તો પીધા જાણી જાણી એમાંથી એક ભાગ લીધેલો છે. અને એટલે જ આ જે ગોપાળ બાપા છે એનો સાહિત્ય પ્રકાર છે એ છે નવલકથા ખંડ. આપણે જોઈએ બેટા કે આ નવલકથાની અંદર શું છે. ગોપાળ બાપા છે એમના મિત્ર છે અને મિત્ર ગુજરી જાય છે એટલે એમનો જે દીકરો હોય છે એની ભાળવણી એ ગોપાળ બાપાને કરતા જાય છે અને એમની જે મિલકત હોય છે એ બધાની સાચવણી એ ગોપાળ બાપાને કરતા જાય છે. આમ ગોપાળ બાપા પરોપકારી માણસ છે અને એની વાત આ નવલકથામાં સરસ રીતે રજૂ થઈ છે. આખી આખી જે નવલકથાનો જે અખંડ છે એ ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડનો સંવાદ છે. અહીંયા આગળ ગોપાળ બાપા પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે એમના મિત્રની જમીન મિલકત પૈસા છે પણ એ નથી લેતા. એના માટે સયાજીરાવ પાસે જાડી ઝાંખરાને કોતરોવાળી જમીન માગે છે અને એમાં મહેનત કરી અને સરસ મજાના બોર અમરફળ ગરીબોના અમરફળ એવા બોર જાંબુ ચીકુ અને કેરી એ ઉગાડે છે અને એમાંથી જે કંઈક પૈસો આવે એમાંથી પહેલાં જે મિત્રનો દીકરો છે એને ઉછેરે છે. કોતરોવાળી જમીન એટલે કે નદી કિનારાની જે જમીન હોય બેટા, તમે નદી આગળ નદીની આજુબાજુનો જે વિસ્તાર હોય એ કોતરો જેવો હોય, ટેકરો આવે પાછો નીચે ઢળ આવે ઉતરવાનો એને કોતરો કહેવાય. તો એ ગોપાળ બાપા છે એ સયાજીરાવ પાસે એ કોતરોવાળી જમીન માગે છે, નિડરતાથી માગે છે. એટલે આ જે વાર્તા છે એમાં પરોપકાર તો છે સાથે નિડરતા અને સમર્પણના પણ દર્શન આપણને થાય છે. તો સામે પક્ષે જે સયાજીરાવ ગાયકવાડ છે એમની પણ ઉદારતા અને માણસ પારસ પારખવાની જે દ્રષ્ટિ છે એ પણ ખૂબ જ સરસ છે. રાજા કેવો હોવો જોઈએ એના પણ એની અંદર સરસ દર્શન થાય છે. વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડ એ રાજા થઈ ગયા વડોદરાના અને એ જ રાજા એની અત્યારે અહીંયા વાત કરી રહ્યા છીએ આપણે. જે ગોપાળ બાપા છે એ સાચું જીવન જીવતા હતા અને સંતપરાયણના વારસદાર હોય એવા આપણને લાગે કે બીજા માટે જીવે પોતા માટે નહીં, તો એવા ગોપાળ બાપાની વાત આ પાઠમાં રજૂ થઈ છે. માંડણ ભગતની ધરતીને સેવાની ભલામણ આજના યુગને બંધબેસતી છે. ગોપાળ બાપાને ગુરુ હતા માંડણ ભગત અને એ માંડણ ભગતને એક વખત એવું કહેવાય છે કે પગ ઉપર ગિંગોડો ચઢી ગયો હતો અને પછી એમાંથી એ લોહી પીતો હતો. જ્યારે જોનાર એવું કહ્યું કે આ ખસેડો ને, તો કે ના ના એમ કે છે એને ખાવાની ભૂખ લાગી હશે તો ભલે એ મારું લોહી પીવે, મારા લોહીથી એની ભૂખ સંતોષાતી હોય તો મને કશો વાંધો છે નહીં. તો જેના ગુરુ આટલા સરસ હોય માંડણ ભગત જેવા એનો શિષ્ય ગોપાળ બાપા એ ખરેખર પરોપકારી નિડર અને નિર્ભીક હતા અને અહીંયા એમના આપણને દર્શન થાય છે. જોઈએ બેટા સરસ મજાનો પાઠ છે. એક જ આદમીના પુણ્ય આ કોતરોને આંબા જાંબુડા રાયણ અને ચીકુના ઝૂંડથી મહેકતા કરી મૂક્યા છે. 40 વર્ષ એ વાતને હજુ માર થયા છે. એક જ આદમીના પુણ્ય, એક જ આદમી એટલે ગોપાળ બાપા, એમના પુણ્ય પ્રતાપે જ આ કોતરો હતા. બાકી કોતરોમાં શું હોય બેટા, પેલો બાવળ હોય, જાડી ઝાંખરા હોય, કાંટા હોય, કોઈ જાય પણ નહીં, પણ ગોપાળ બાપાની મહેનતને લીધે જ એમના પુણ્ય પ્રતાપે જ અત્યારે આ કોતરોમાં આંબા પાછા એક નહીં, લંગડો જે કેરી હોય, રત્નાગીરી, બદામ, કેસર, પાછી કેસરમાં નવસારી કેસર, વલસાડી કેસર, ગીરની તલાલા કેસર, એ બધી કેરીઓ, જાંબુડા, પારસ જાંબુ, ખૂબ જ સરસ મીઠા લાગે એવા પારસ જાંબુ, રાયણ જોઈ હશે તમે, રાયણનું ફળ પીળા કલરનું હોય બેટા અને ખૂબ જ સરસ મીઠું લાગે ને પાછું રાયણ ખાઈએ ને તો દૂધ આપણા જે હોઠ છે ને બેટા એ દૂધ જેવા થઈ જાય, જાડું 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 થઈ જાય અને ચીકુ એટલા મસ્ત મીઠા મીઠા ચીકુ એના ઝૂંડથી મહેકતા કરી મૂક્યા. આ વાર્તા જે થાય છે આ નવલકથાખંડની અંદર જે વાત છે ગોપાળ બાપાની એ 40 વર્ષ પહેલાંની જ વાત છે, બહુ વર્ષો પણ થયા નથી. આંબો બેટા આપણે ઉછેર્યો હોય પણ ખાતા હોય આપણા બાળકો નહીં, બાળકો એ કે તરત ફળ ના આપે એ રીતે રાયણ પણ બહુ વર્ષો પછી ફળ આપતું હોય છે. જાંબુ પણ તમે જોયું હશે કે કેરીનો રસ અત્યારે ઉનાળાની સિઝનમાં આપણે ખાઈએ છીએ, કેવી રીતે ખાઈએ છીએ, સરસ મજાનો રસ કાઢીએ પછી અંદર સૂઠ નાખીએ ને પછી સરસ મજાનું ઘી નાખીએ અને
પછી ખાઈએ. એવું કહેવાય છે કે સૂંઠ નાખીએ એટલે જે આ કેરી હોય એ આપણને જલ્દી પચી જાય છે, ભારે પડતી નથી. એ રીતે જાંબુ બેટા ખૂબ જ સરસ લાગે. હમણાં રથયાત્રાનો સરસ મજાનો તહેવાર ગયો ને અમદાવાદને જગન્નાથપુરીમાં જે રથયાત્રાઓ યોજાય છે, તો અમદાવાદની જે રથયાત્રા યોજાય છે એમાં મુખ્ય પ્રસાદ હોય છે બેટા મગના વૈડા અને જાંબુ. જાંબુ ખૂબ જ સરસ છે. દરરોજ જો તમે 2 કે 3 જાંબુ ખાવ સિઝનની અંદર તો તમારે કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો નથી. સવારમાં ઉઠી ને સરસ તમારું પેટ સાફ થઈ જાય છે. એ સિવાય પણ જાંબુને જે બી છે એ બીને સુકાવા દઈ અને એને ભૂકો કરીને વાટીને એનો પાવડર જો ડાયાબિટીસવાળા વ્યક્તિઓ ખાય તો એમને ડાયાબિટીસ મટી જાય છે. તો આટલા સરસ કોતરોની અંદર એમણે સરસ બધા આંબાવાડિયા, જાંબુવાડિયા, રાયણવાડિયા અને ચીકુની વાડીઓ બનાવી દીધી હતી. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. વર્ષ શરૂ થવાનું હતું. આપણે આમે આપણું ભારત દેશમાં 3 ઋતુ હોય વર્ષની, 4-4 મહિનાની, પહેલો શિયાળો હોય, પછી ઉનાળો ને પછી ચોમાસું. તો આવા જ વર્ષની શિયાળાની એક સવાર હતી ને એ વખતે મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, એમનું આખું પૂરું નામ છે બેટા, ખૂબ જ જહોજલાલી હતી એ વખતે. તમે જોવો બરોડામાં બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનની આગળ MS મહારાજા સયાજીરાવ આખી યુનિવર્સિટી એમના નામ પરથી ચાલી રહી છે. દૂર દેશાવરથી લોકો ત્યાં આગળ ભણવા માટે આવે છે. એની બાંધણી જુઓ કેટલી સરસ છે. બરોડામાં જતા એ સ્વપ્ન આવું જોયું નહીં હોય બેટા. મ્યુઝિયમ જોજો, રાજાનો મહેલ જોજો, સયાજીરાવ ગાયકવાડનો રાજમહેલ રોડ ઉપર જો તમે પસાર થતા હોય તો ખૂબ જ સરસ છે. પિક્ચરોમાં પણ એ મહેલનું જે શૂટિંગ છે એ આવેલું છે. તો એટલે કેવા હતા કે સયાજીરાવ ગાયકવાડ અભ્યાસમાં આગળ પડતા કે મારા જે પ્રજા છે એ અભ્યાસમાં પાછી ન રહેવી જોઈએ. શિલ્પ સ્થાપત્ય એમાં પણ બહુ સરસ હતા. માંડવીનો જે દરવાજો છે એ સિવાય મ્યુઝિયમ જે છે એની કલા કારીગરી કોટણી છે એ ખૂબ જ સરસ છે. એ સિવાય જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એની જે બિલ્ડિંગ છે, બાંધણી છે એ પણ ખૂબ જ સરસ છે. તો આવા સયાજીરાવ કોતરની ભેખડ ઉપર હવે રાજા હતા એટલે સ્વાભાવિક છે કે અંગરક્ષકો હોય તો પોતાના અંગરક્ષકો સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. પડખે એટલે બાજુના ગીરના જંગલમાં દીપડો આવ્યો છે એવા વાવડ એટલે કે સંદેશો, સમાચાર મળ્યા હતા એટલા માટે એ આ તરફ આવ્યા હતા. બેટા ગીરનું જંગલ એટલે સિંહ પણ હોય ને દીપડો પણ હોય, પણ દીપડો લુચ્ચો, સિંહ સરસ, તમને સમી છાતી આવે ને તમને મારી નાખે. જ્યારે દીપડો તમારી ઉપર પાછળથી વાળ કરે એટલે આપણને ખબર પડે નહીં. અને એટલે સિંહ પર કરતાં દીપડાને આપણે વધારે લુચ્ચો કહીએ છીએ કે વધારે જબરો કહીએ છીએ. તો આ બાજુ દીપડો આવ્યો છે એ સંદેશો મળ્યો હતો એટલે આ બાજુ આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરળ બાવળના જડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. થોડા ઘણા શિકારીઓને સાથે લઈને આવ્યા હતા. હે એટલે બાવળ થાય બેટા, બાવળ જોયો તમે, ખેરી બાવળ હોય, પેલો ખેરનો ગુંદર આવે, તમે ગુંદર જોયો હશે બેટા. મમ્મી શિયાળામાં વસાણું બનાવતી હશે ને એ વખતે પેલા ગુંદરના ગાંગડા તમે ઘરે જોયા હશે. તો એ ખેરી બાવળ હોય. બાવળના પ્રકાર ગોરળ બાવળ, ખેરી બાવળ, આવા બધા બાવળના પ્રકાર. કચ્છની અંદર જે બાવળ થાય એ બાવળને બાળી નાખે ને પછી એના જે લાકડા હોય એ બાવળને લાકડા બાળી નાખ્યા હોય ને એમાંથી જે કોલસો નીકળે એ બાવળનો કોલસો એ ઘણા બધા જગ્યાએ ઉપયોગમાં આવે છે. તો આવો બાવળના બધા જડી ઝાંખરા હોય એમાં નીચે કોતર હતું, એમાં નીચે શિકારીઓ જે કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. કેડી એટલે રસ્તો, પગદંડી જેવો સાંકડી નરી હોય અને ત્યાં આગળ શિકારીઓ જતા હતા, નીચે ઉતરતા હતા. એ બધા ગોરળની જાળીમાં દેખાતા બંધ થયા. પેલા ગોરળ બાવળના જાળી ઝાંખરા હતા એમાંથી ઉતરતા હતા ને એ દેખાતા બંધ થયા. એટલે મહારાજે પછી શું કર્યું, દૂર દેખાતી ટેકરીઓને જોવા માટે જોડે દૂરબીન લઈને આવ્યા હતા. એ દૂરબીનથી માંડીને જોતા હતા. ત્યાં જ કોતરમાંથી એક ખેડૂત માણસ આવ્યો અને રાજાને પ્રણામ કર્યા અને થોડાક ફળ ભેટ ધર્યા. થોડાક ફળ એટલે પેલા બોર હતા બેટા, એ બોર એમણે ભેટમાં ધર્યા.
મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? બોર બોર મુઠ્ઠી જેવડા? આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. હવે બેટા, બોરે તમે જોયા હશે, પેલા નાના લાલ બોર હોય ને, એને ચણી બોર કહેવાય. ચણી બોર હોય, ચમેલી બોર હોય, બોર હોય, રાંદેરી બોર હોય, કાશી બોર હોય. કાશી બોરે બેટા મોટા મોટા હોય. આ રાંદેરી એટલે સુરત બાજુ રાંદેરા આવ્યું, એ બાજુના બોર મીઠા મોટા મોટા અને મીઠા મીઠા, એવા બોરના અલગ અલગ પ્રકાર. આ બોર પાછું લીંબુ જેટલું મોટું બોર, અને પાછું મોમન આખો તો દાંતથી તોડાય પણ ચપ્પાથી પણ તોડતા તો કાપતા હોય, આપણે ઘરે આપણે લઈએ છીએ. તો એવા રાંદેરી બોર સરસ મજાના, એ બોર રાજા તો જોયા ને કે આટલા મોટા મોટા, કે મુઠ્ઠી જેટલા બોર કે છે. કે પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી, મેં જાતે ઉછેરી છે. ગોપાળ બાપા ધીરે રહી વાત કરે છે. અને સ્વાભાવિક છે કે પેલા રાજા છે એટલે સહેજ એમનો જે રાજાનો બોલવાનો જે લહેકો હોય એ અંદાજ આવો જ હોય. ભેટ ધરવા આવ્યા હશો? ના જી, હું તો ભેટ લેવા આવ્યો છું. એટલે હસીને મહારાજ કહે છે, હા ત્યારે તો લોભે લોભે આવ્યા છો, કહો શું અરજ છે તમારી? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપી દો. કશી અરજ છે નહીં, બસ મને આ કોતરો જે છે ને તે તમે મફત નથી માગતો, પૈસા લઈ લો પણ મને વ્યવસ્થિત કિંમત કરી અને તમે મને આપી દો. કે છે આ બધા જાડી ઝાંખરાવાળા છે ને કોતરો, એ હું સરસ મજાના અહીંયા ઘડી બોર, ચીકુડી, રાયણ ને બધું રોપી અને સરસ નંદનવન બનાવી દઈશ. હવે આગળની જે વાત છે એ બેટા આપણે આવતા વિડીયોમાં જોઈશું. વર્કશીટમાં શબ્દાર્થ વિરોધી સમાનાર્થી રૂઢિપ્રયોગ આપેલા છે, એ તમે સુંદર સરસ અક્ષરે લખજો, સરસ હેડિંગમાં જો, કૃતિ કરતાં સાહિત્ય પ્રકાર સંદર્ભ સાહિત્ય પણ સરસ રીતે લખજો. ઓકે, થેન્ક યુ.